નમસ્કાર, હું ધર્મેશ પીઠવા આજે આપ લોકોની સમક્ષ એક વાત લઈને આવ્યો છું. મિત્રો, આજે જ એક ઘટના બની છે આપણા ગુજરાતની અંદર, એક ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય એવી. એક 10મા ધોરણનો વિદ્યાર્થી 9મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરે, એ પણ એવી રીતે હત્યા કરે, જુનૂનની સાથે હત્યા કરે, કે જે જુનૂન કદાચ આપણા દેશની અંદર ઘણા વર્ષે આવા નાનકડા બાળકમાં જોવા મળ્યું. આ જુનૂન એ યોગ્ય છે, પણ એ જે જુનૂન જોવા મળ્યું એ આપણને નેગેટિવ દિશામાં જોવા મળ્યું. કદાચ આ વિષય, આ વાત એ આપણા સમાજ અને આપ દરેક લોકો માટે એક ગંભીર વિચારવા લાયક છે. મિત્રો, આજથી ઘણા વર્ષો પહેલાં આવું જ એક જુનૂન નાનકડા બાળકમાં જોવા મળ્યું હતું, જેના કારણે કદાચ આપણને ભારતની આઝાદીમાં સહભાગ મળ્યો અને આપણા ભારત દેશને આઝાદી મળવા માટે એમાં આપણને મદદ મળી. એ આપ બધા લોકો જાણો છો, ભગતસિંહને. મિત્રો, ભગતસિંહને પણ એવું જ જુનૂન ચડ્યું હતું, એવી જ ખુન્નસ ચડી હતી, પણ અંગ્રેજો સામે ચડી હતી. અને એ જ જુનૂન અને એ જ ખુન્નસની સાથે એ 14 થી 15 વર્ષનો બાળક એ આઝાદીની પ્રક્રિયામાં જોડાયો અને 21 થી 22 વર્ષની ઉંમરે એ કદાચ શહીદ પણ થઈ ગયો. આ બાળકમાં પણ આવા જ જુનૂનની સાથે, કે જે 30-30 છરીના ઘા મારી શકે, આવું જુનૂન એ બાળકમાં આવ્યું ક્યાંથી? મિત્રો, સાયકોલોજીકલ સાયન્સ તો એવું કહે છે કે માણસ છેલ્લા 24 કલાકથી 48 કલાકમાં જે જે પરિસ્થિતિઓના, જે જે વસ્તુઓના સંપર્કમાં આવે, એ જ વાત અને વિચાર એના દિમાગમાં ઘોઈમા કરે છે, અને એ જ વિચાર સતત ઘોઈમા કરે છે, અને રોજની દિનચર્યા આપણી એ જ મુજબની અને સ્વભાવ આપણો બને છે. મિત્રો, આ બાળક આવા પ્રકારનો વિચાર એ કેવી રીતે આવ્યો છે, એ કેવી રીતે ઇન્સ્પાયર થયો છે, ક્યાંથી ઇન્સ્પાયર થયો છે, અને આટલી હદ સુધીનો ગુસ્સો, જુનૂન એની અંદર કેવી રીતે આવ્યો છે, એ આપણે વિચારવા જેવું છે. મિત્રો, મારું માનવું એવું છે કે આજકાલની યુવા પેઢી અત્યારે માત્ર અને માત્ર સોશિયલ મીડિયાના ઉપયોગમાં અને માત્ર ક્રાઇમ ચેનલો અને ક્રાઇમ ન્યૂઝ જોવામાં અને ક્રાઇમની જ બધી વાતો મૂવીની અંદર ઓબ્ઝર્વ કરવાના કારણે સતત એના દિમાગની અંદર એ આવા પ્રકારના વિચાર ઘૂમતા રહે છે. મારા ક્લાસની અંદર હમણાં મેં એક વખત પ્રશ્ન કર્યો કે તમારા મનની અંદર જે પહેલો વિચાર આવે એ વિચાર સાથે લઈ અને સ્ટેજ ઉપર આવી અને એક્ટિંગ કરો. મિત્રો, આપણે સરપ્રાઈઝ થશે, 300 લોકોના ક્લાસમાં 280થી વધુ લોકોએ સ્ટેજ ઉપર આવીને પહેલો વિચાર એવો કીધો કે હું આ દુનિયાનો ડોન છું, મારે ડોન બનવું છે, હું આમ કરી નાખીશ, હું આને મારી નાખીશ, હું આવું કરી નાખીશ, આવી રીતે પૈસા કમાઈશ. મિત્રો, આવી શોર્ટકટ ટ્રિક્સ અને આવા પ્રકારના વિચારો એ માત્ર ને માત્ર આવી બધી પ્રવૃત્તિઓને કારણે ફેલે છે. એમાંના એક પણ વિદ્યાર્થીએ કદાચ એવું નથી કીધું કે મારે હવે ભગતસિંહ બનવું છે, મારે હવે ગાંધીજી બનવું છે, મારે શ્રી કૃષ્ણ બનવું છે, મારે શ્રી રામ બનવું છે, કે મારે શ્રી શિવાજી બનવું છે, કે મહારાણા પ્રતાપ બનવું છે. કારણ કે સાયન્સ એવું કહે છે કે આપણે જેના સંપર્કમાં હોઈએ સતત એના જ વિચારો આવે. મિત્રો, આપણો યુવા વર્ગ, આપણા બાળકો એ કદાચ આ બધાના સંપર્કોમાંથી દૂર થઈ રહ્યા છે, અને આપણે ગંભીરતાપણે નોંધ લેવી જોઈએ. આની સાથે જ મિત્રો, આપણી શિક્ષણ પદ્ધતિ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. આપણી પહેલાંની શિક્ષણ પદ્ધતિની અંદર આવી કોઈ જ દુર્ઘટના નહોતી બનતી જ્યારે ગુરુકુલો હતા, કારણ કે ત્યારે શિક્ષણની સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપવામાં આવતા હતા. અને અત્યારે આપણે બધા લોકો માત્ર અને માત્ર પર્સન્ટેજના મોથાજ બનીને આપણા બાળકોને જે અંગ્રેજો શીખાવીને ગયા છે, રટ્ટો મારવાનો, દિમાગ નહીં ચલાવવાનો, ક્રિએટિવિટીનો ઉપયોગ નહીં કરવાનો, અને આ રટ્ટાની સિસ્ટમ જે અંગ્રેજોએ શીખાવેલી છે, જેના કારણે કદાચ આપણા ભારત દેશમાં દર વર્ષે હજારો યુવાનો એક્ઝામના પ્રેશરમાં આત્મહત્યા પણ કરે છે, અને એના જ કારણે એ કદાચ શોર્ટ ટેમ્પરિંગ નેચર બનાવી રહ્યા છે. મિત્રો, આપણી આ શિક્ષણ પદ્ધતિમાં માત્ર પર્સન્ટેજને જે વેઇટેજ આપવામાં આવે છે એને પણ બદલવું જોઈએ. એની સાથે દરેક પેરેન્ટ્સને મારો અનુરોધ છે કે આપના બાળકના બિહેવિયરમાં સડન કોઈ ચેન્જ આવે, કે એનું શોર્ટ ટેમ્પરિંગ, ગુસ્સો કે જુનૂન ક્યારેક વધતું દેખાય,
તો ખાસ નોંધ લેજો એ કઈ દિશાનો ગુસ્સો છે, કઈ દિશાનું એનું જુનૂન છે. કારણ કે જો દિશા નેગેટિવ હશે તો કદાચ આવા જ પરિણામ આપણા સમાજને ભોગવવા પડશે. મિત્રો, આવું ન થાય એ માટે અમે 16 વર્ષથી આ હું અને મારી ટીમ સવ્યસાચી એજ્યુકેશન એ એન્ટાયર ઇન્ડિયામાં બાળકોના મોટિવેશનલ પ્રોગ્રામ પણ કરે છે. અને આપના બાળકને જો આવી શંકાસ્પદ અથવા તો એના બિહેવિયરમાં આવા કોઈ ચેન્જીસ દેખાય તો આપ ચોક્કસ અમારા પ્રોગ્રામમાં એને લઈ આવી શકો છો, જે ફ્રી ઓફ ચાર્જ સેમિનાર હોય છે. અને એમાં એ શોર્ટ ટેમ્પરિંગ અથવા તો એના નેગેટિવ વિચારોને દૂર કરી પોઝિટિવ વિચારો, સંસ્કાર અને સંસ્કૃતિ આપવાનું અને અંગ્રેજોએ આપેલી જે ગોખણ પદ્ધતિ છે એને દૂર કરવાનું એ અમે પ્રયત્ન કરીએ છીએ. આ અભિયાનમાં તમે પણ જોડાશો. આજની આ ઘટના ખરેખર દુઃખદ છે અને સમાજ માટે ગંભીર અને ચિંતાજનક છે, જેની આપણે બધાએ સૌ ભેગા મળી અને ચિંતા કરવી જોઈએ. મિત્રો, આગામી દિવસોમાં અમારો પ્રોગ્રામ એ અમદાવાદની અંદર ઠાકોરભાઈ દેસાઈ હોલ 5-6-7 જુલાઈના છે. ત્યારબાદ જુલાઈના એન્ડમાં બરોડામાં પણ અમારો પ્રોગ્રામ છે. વધુ ને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડો અને આપના બાળક માટે જો આપ ચિંતિત હોય તો આ પ્રોગ્રામની અંદર લાવી શકો છો, જે નિઃશુલ્ક, વિનામૂલ્ય અને ફ્રી ઓફ ચાર્જ છે. થેન્ક યુ.